નમસ્કાર, જનશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આગળ વાત કરીએ તો જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે ઝડપાયેલા 3 આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર. જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા મામલે કલકત્તાથી ઝડપાયેલા 3 હત્યારાઓના રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ છેલ્લા 3 વર્ષથી ફરાર હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની જામનગર પોલીસે કલકત્તાથી ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને જામનગર લાવી કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજે ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ હત્યા નિપજાવી 4 દેશ અને 7 રાજ્યોમાં આશરો લીધો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આરોપીઓએ હત્યા માટે વાપરેલી છરી કબજે કરવાની બાકી હોય અત્યાર સુધી કોને કોને આશરો આપ્યો, બોગસ આધાર કાર્ડ બનાવવામાં કોણે મદદ કરી વગેરે જેવા મુદ્દાઓની તપાસ કરવાની હોય 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. દલીલોના અંતે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ચાંકાવનારા ખુલાસા જામનગર પોલીસે હાલ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તેમાં ખુલાસો થયો છે કે દિલીપ પૂજારા, હાર્દિક પૂજારા અને જયંત ગઢવી 28 એપ્રિલે 2018ની રાત્રે વકીલ કિરીટ જોશીની હત્યા કર્યા બાદ જામનગરથી ધ્રોલ સામખિયારી થઈ રાજસ્થાન અને ત્યાંથી લખનૌ થઈ નેપાળની સનોલી બોર્ડરથી નેપાળમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ કાઠમંડુ અને પોખરામાં આશરો લીધો હતો. આરોપીઓ નેપાળથી ભૂતાન અને ભૂતાનથી ભારત આવ્યા. ત્રણેય આરોપીઓને નેપાળથી પાછા ભારતના દાર્જિલિંગ આવ્યા હતા અને અહીંથી ભૂતાન જતા રહ્યા હતા. ભૂતાનમાં 1.5 મહિનો રોકાયા હતા અને પરત ભારત ફર્યા હતા. ભારત આવી ભારતના આસામના ગુવાહાટી, નાગાલેન્ડ, વેસ્ટ બંગાળના સિલિગુડી, કલકત્તા, ઓરિસ્સાના ભુવનેશ્વર અને બિહારના રાયપુર, આંધ્રપ્રદેશના હૈદરાબાદ, ચેન્નઈ, રામેશ્વરમ, કન્યાકુમારીમાં આશરો લીધો હતો. અલગ 7 રાજ્યોમાં આશરો લીધા બાદ આરોપીઓએ ખોટા નામથી પાસપોર્ટ બનાવ્યા હતા. દિલીપ નટવર પૂજારાએ રાજેશ નટવર ઠક્કરના નામે, હાર્દિક નટવર પૂજારાએ સચિન નટવરના ઠક્કરના નામે અને જયંત ચારણે જિજ્ઞેશ અમૃત ગઢવીના નામે ખોટા પાસપોર્ટ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પાસપોર્ટ બનાવી થાઇલેન્ડ અને સેનેગલમાં રોકાયા હતા. કોરોનાના કારણે લોકડાઉનનો સંપૂર્ણ સમય આરોપીઓ સેનેગલમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. સેનેગલથી પાછી ભારત આવ્યા કલકત્તામાં છુપાયા હતા. જે વાતની પોલીસને જાણ થતાં જ ત્રણેય પોલીસની પકડમાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને છુપાવવા માટે જયેશ આર્થિક મદદ કરી હાર્દિક, દિલીપ અને જયંત છેલ્લા 3 વર્ષથી અલગ અલગ રાજ્યો અને દેશમાં ભાગતા ફરતા હતા. સ્વાભાવિક છે કે સામાન્ય માણસ પાસે નાણાં ખૂટી જાય, પરંતુ આ ત્રણેય આરોપીઓને નાણાકીય તકલીફ ના પડે તે માટે જયેશ પટેલ દર મહિને 3-5 લાખ રૂપિયાની મદદ કરતો હોવાનો ખુલાસો થયો છે. હત્યા માટે વાહનોની રાજકોટ, અમદાવાદથી ખરીદી કરી ત્રણેય આરોપીઓએ ખૂનના ગુનાને અંજામ આપવા માટે સ્કોડા કાર અમદાવાદથી અને 2 મોટરસાયકલની રાજકોટથી ખરીદી કરી હતી. મોટરસાયકલમાં જામનગર સુધી આવી હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ હત્યાના સ્થળ પર અને હાઈવેના ટોલ પ્લાઝા પરના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા. વર્ષલ ખંદેડિયા, JDSTV, જામનગર. જામનગરના ચકચારી કેસ કે જેમાં અહીંના અગ્રણી વકીલ શ્રી કિરીટભાઈ જોશીનું કમકમાટી ભર્યું મોત નીપજેલું 2018ની સાલનો આ દુઃખદ બનાવ છે. તેમાં તાજેતરમાં પકડાયેલા 3 આરોપીઓને આજરોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ DYSP શ્રી દેસાઈ સાહેબે તપાસની જમલદારે ત્રણેય આરોપીઓની 14 દિવસની રિમાન્ડ માંગેલી. કોર્ટે બંને પક્ષની રજૂઆતો, કાયદાના મુદ્દાઓ, કેસની હકીકતો ધ્યાને લઈને દરેક આરોપીઓને દિન 12ના રિમાન્ડ આપતો હુકમ ફરમાવેલો છે. આમ ત્રણેય આરોપીઓને તારીખ 31 સુધી સાંજના 5 કલાક સુધી રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલા છે. ખાસ તો આરોપીઓનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જ જરૂરી છે. મુદ્દામાલની રિકવરી અને ડિસ્કવરી કરવાની છે. તેમજ આરોપીઓ નેપાળ સુધી નાસી ગયેલા હતા તે સહિતના મુદ્દાઓ અંગે ઝીણવટભરી તપાસ કરવાની.